مش اشتغل. عيوني يا بنت. هاميس ओके هاميس समांतर बाजू चतुष्कोण विषय આપણે ભણ્યાતા અને આ કામ મે કાલે આપ્યું તું એક વર્ક તમને યાદ છે કોઈને? હાઉમીસ હોમવર્કમાં આપ્યું હતું. ચલો પહેલા દાખલો કયો આકાર બતાવે છે મને કહેશો? સમલમ ચતુષ્કોણ. પેલો 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 કયો બતાવે છે જો તો બેટા? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ નું સૂત્ર યાદ છે બેટા? હાઉમીસ શું છે બોલો ઝડપથી. ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. પાયો ને પાયા પર નો વેધ. પાયો અને પાયા પરનો ભેદ. તો આમાં પાયાનું માપ શું છે ચૌદ સેમી. અને એના પરના વેધનું માપ? સાત સેમી. ઓકે, તો પછી એનો જવાબ શું આવે બેટા? આ હોમવર્ક હતું બેટા, તમારી પાસે બુકમાં દાખલા ગણેલા તૈયાર હોવા જોઈએ. ચલો શું અઠાણું હોય? સેમી સ્ક્વેર. અઠાણું એક સેમી સ્ક્વેર કે સેમી? અઠાણું સેમી સ્ક્વેર ઓકે, વેરી ગુડ, સેમી. સરસ. ચલો મેં શું ચલો કાલે આનો નહોતી ને, એટલે કાલે નહીં ઓકે પરમ દિવસે નહોતી, કાલે હતી. ઓકે બેટા. ચલો આ બીજી આકૃતિ કઈ છે? અર્ધવર્તુળ. અર્ધવર્તુળ. અર્ધવર્તુળ આપણે અર્ધવર્તુળ નું સૂત્ર ભણ્યા છીએ. આપણે કયું સૂત્ર હા, ભણ્યા છે? આપણે વર્તુળનું. વર્તુળનું. વર્તુળના સૂત્ર શું છે? ક્ષેત્રફળ શોધવા માટેનું. પાયર સ્ક્વેર. પાયર પાય સ્ક્વેર સ્ક્વેર. વેરી ગુડ, વેરી ગુડ. હવે આ 14 સેમી છે, ઈ કયું માપ છે ઈ મને કહેશો? આ વર્તુળની વ્યાસનું. વ્યાસનો. વેરી ગુડ, સરસ. હવે ખાલી આપણને વ્યાસ આપેલો હોય અને આપણે જો ત્રિજ્યા જોતી હોય તો મળે કે ન મળે? મળે ને. વ્યાસ કેવી મળે રીતે, કેવી રીતે મળે બેટા? જો બાકીની જે ગર્લ્સ છે ને બેટા, એ બધા બરાબર સાંભળજો અને તમને તમે જવાબ નથી આપતા, ઓકે બેટા, પણ તમને કઈ પ્રશ્ન હોય ને તો પૂછજો. તમને પ્રશ્ન પૂછવાની તો છૂટ છે જ બેટા. હો ચલો બેટા આપો મને. મને વ્યાસ છે. મિસ હા બેટા, ઈ નથી અર્ધ વર્તુળ માં આવડતું. વર્તુળ નું નથી આવડતું. ઓકે, વર્તુળ નું ક્ષેત્રફળ નું સૂત્ર ખબર છે બેટા તમને? મારે આખા પાયર વર્તુળ સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર. ઓકે, પાઈ ની કિંમત શું હોય બેટા? 7/2 હોય અથવા 3.14 હોય. પાઈ પાઈ ની 7.14. 7/2? નહીં, પાઈ ની કિંમત કેટલી હોય? પાઈ ની કિંમત ફિક્સ છે, અચળાંક છે પાઈ. એ કીધું તું ખબર છે કે એના ઉપર રિસર્ચ છે ને, આ વર્તુળાકાર ભાગ જે વધારાની જગ્યા કપાઈ જાય છે એ ભાગને બધી બાદ કરી અને એક અચળાંક ફિક્સ કરવામાં આવ્યો છે જેને પાઈ કહેવાય છે, બરાબર? અને વર્તુળાકાર જ્યારે ભાગ હોય, જેમ કે નળાકાર આવે, શંકુ આવે, વર્તુળ આવે, તો આવા બધા જ સૂત્રની સાથે પાઈ અટેચ થાય છે. આવી આપણે વાત થઈ હતી બરાબર ને, કે હા, તમે કોઈ પણ ચોરસ છે, હવે તમને વર્તુળ કાપવાનું કે આવા ચોરસ ભાગમાંથી, ચોરસ પેપરમાંથી, તો આ વર્તુળ ભાગ કાપો, આ વર્તુળાકાર, તો આ વધારાનો ભાગ તો કટ થઈ ગયો કે નહીં? તો એ ભાગને બેલેન્સ કરવા માટે પાય અચળાંક તરીકે મૂકવામાં આવે છે. આવી વાત થઈ હતી. એટલે જ્યારે કોઈ પણ વર્તુળાકાર ભાગ આવશે ને બેટા, ત્યારે એના સૂત્રમાં પાય આવશે. તમે જો આપણે ચોરસ, લંબચોરસ લીધું, કોઈ પણ ચતુષ્કોણ લીધા, ત્રિકોણ લીધું, એમાં ક્યાંય પાય અચળાંક તરીકે નહોતો આવ્યો, બરાબર? આ વસ્તુ મેં જ્યારે આપણે દાખલા સમજ્યા ત્યારે મેં તમને કીધું હતું. ઓકે, તો હવે મને એ કહો કે મારે આ અર્ધવર્તુળનું, વર્તુળનું નહીં, મારે આ અર્ધવર્તુળનું સૂત્ર છે એ દાખલો કરવો હોય તો મારી પાસે શું હોવું જોઈએ? પાયર. પાઈ અને આર. પાઈ ની કિંમત તો ફિક્સ છે અને આપણે એવી વાત બી થઈ હતી કે જો દાખલામાં પાઈ બરાબર 3.14 આપણને લખીને આપે, 3.14 લખીને આપે તો લખવાના 3.14,
નહીતર નોર્મલી પાઈની કિંમત કેટલી મૂકવાની? આ અપૂર્ણાંકમાં છે અને આ દશાંશ અપૂર્ણાંકમાં કિંમત છે 22 ના છેદમાં 7. 22 ને 7 વડે ભાગો એટલે તમને જવાબ 3.14 જ મળે. પણ આ દશાંશ અપૂર્ણાંકની કિંમત છે અને આ અપૂર્ણાંકની કિંમત છે. ઓકે, 22 ને તમે 7 વડે ભાગો તો તમને 3.14 જ મળે, અને 3.14 314 ના છેદમાં 100 આનો છેદ ઉડાડો તો પણ તમને 22 ના છેદમાં 7 જ મળે. બરાબર, આ બે વસ્તુ સિમિલર જ છે, આના બરાબર આમ લખી શકાય. ઓકે, 314 ના છેદમાં 100 બરાબર 22 ના છેદમાં 7, આ બે વસ્તુ સિમિલર છે. તો હવે મને એમ કહો કે આ 14 સેમી, તમારામાંથી એવું કીધું કે આ 14 સેમી છે એ વ્યાસની કિંમત છે. ખાલી વ્યાસ આપેલો હોય તો તમને ત્રિજ્યા મળે કે ન મળે? મળે ને. કેવી રીતે મળે? શું કામ બે ભાગ્યા? બે વડે શું કામ ભાગ્યું? ચલો, 14 ભાગ્યા 2 એટલે 7. હું એમ કઉ છું કે સાચો જવાબ છે, પણ શું કામ? કોઈ કહી શકશે મને બેટા? ધારો કે તમને 8 ત્રિજ્યા આપેલી છે તો વ્યાસ કેટલો થાય? 8 ત્રિજ્યા આપેલી હોય તો 16. તો આમાં તમે શું કર્યું, આમાં શું કર્યું? ત્રિજ્યા અને વ્યાસ વચ્ચે સંબંધ શું? ત્રિજ્યા અને વ્યાસ વચ્ચે સંબંધ શું બેટા? જો આ દાખલાની ગણતરી તો સાવ સહેલી જ છે બેટા. મેં તમને આની બમણાપણાનો, એટલે કે વ્યાસ છે ને એ ત્રિજ્યા કરતા હંમેશા બમણો હોય અને ત્રિજ્યા છે એ વ્યાસ કરતા હંમેશા અડધી હોય. તમે આખું વર્તુળ દોરો, આ એનું કેન્દ્ર છે. હંમેશા તમે વર્તુળ દોરશો ને બેટા તો એ હંમેશા એના કેન્દ્રથી એક ફિક્સ અંતરે દોરાશે. હવે તમે આમ જો અહીંયાથી આમ દોરવાનું સ્ટાર્ટ કરો, બરાબર, તો આ અંતર છે ને એ ઓલવેઝ સિમિલર રહેશે. આ બધી જ શું કહેવાય, વર્તુળની શું કહેવામાં આવે છે? ત્રિજ્યા. કેન્દ્રથી વર્તુળના અંત્ય બિંદુ સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા, બરાબર. અને હવે આ એક કેન્દ્રના અંત્ય બિંદુથી વર્તુળમાંથી પસાર, એટલે કે એના કેન્દ્રમાંથી પસાર થાય અને બીજા અંત્ય બિંદુએ પહોંચે એનો શું કહેવામાં આવે છે? વ્યાસ. એટલે કે બે ત્રિજ્યા ભેગી થાય ત્યારે એક વ્યાસ બને. બે ત્રિજ્યા ભેગી થાય, આ બે ત્રિજ્યા ભેગી થઈ ત્યારે શું થયું? એક વ્યાસ બન્યો, બરાબર. ક્લિયર છે? એટલે ત્રિજ્યા છે એ હંમેશા વ્યાસ કરતા કેવી હોય? વ્યાસ કરતા કેવી હોય? બે ભેગી થાય ત્યારે એક વ્યાસ બને, એટલે વ્યાસ બમણો થાય ને ત્રિજ્યા કેવી થાય? અડધી થાય. ક્લિયર છે? જો આપણે ગોખવું નથી કે 2r બરાબર d, d એટલે ડાયામીટર ને r એટલે રેડિયસ. હંમેશા કોઈ પણ સૂત્ર છે ને બેટા એ એના ઇંગ્લિશ નામ ઉપરથી જ લખાતા હોય છે. 2r બરાબર d, આપણે l ઇન્ટુ b લખીએ છીએ, બરાબર, એટલે લેન્થ અને બ્રેથ નો ગુણાકાર. એમ r એટલે રેડિયસ, રેડિયસ એટલે ત્રિજ્યા, અને d એટલે ડાયામીટર એટલે વ્યાસ. ઓકે, ચલો. તો હવે મને એમ કહો કે આનું સૂત્ર શું લખશો અર્ધવર્તુળનું બેટા? અર્ધવર્તુળનું સૂત્ર, વર્તુળ આખું હતું તો આપણે શું કહેતા હતા? πr² બરાબર ને? અડધું છે તો શું લખશો? 1/π² 1/π² ઓકે. હવે કરો તો 1/π એટલે 22/7, એને ગુણ્યા 7 × 7, આ 7 વયા ગયા. 11 × 2 = 22, અને 11 × 7 એટલે કેટલા આવશે? 11 × 7 77 સેમી² બરાબર છે. ક્લિયર? ઓકે, આ કયો આકાર છે? ચલો, ત્રીજો. કોણ ત્રીજો કયો આકાર છે?
ત્રિકોણ ત્રિકોણ ઓકે એ ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા છે? અલગ 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 ઓકે હવે આ ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો શોધી શકાય? પરિમિતિ શોધી શકાય? આપણી પાસે ક્ષેત્રફળ જ માંગ્યું છે, પણ હું એમ પૂછું છું કે જો મારે આની પરિમિતિ શોધવી હોય તો હું શોધી શકીશ? કઈ રીતે? વેરી ગુડ, બધાનો સરવાળો છે. પરિમિતિ એટલે કે આપેલી બાજુઓનો સરવાળો. કોઈ બી આકૃતિ આપેલી હોય એમાં એવું કઈ ફિક્સ નથી કે આ જ આકૃતિ હોવી જોઈએ, બરાબર ને? તમને કોઈ બી આવા શેપમાં પણ આકૃતિ આપે, આવી આકૃતિ આપી તો પરિમિતિ આરામથી શોધી શકાય. આનું ક્ષેત્રફળ પણ શોધી શકાય, પણ ક્ષેત્રફળ માટે એક અમુક રૂલ્સ રેગ્યુલેશન હોય, આપણે શાંતિથી સમજશું. પેલા આની પરિમિતિ કદાચ આવી આકૃતિની આપી હોય તો શોધી શકાય કે ન શોધી શકાય? બધી જ બાજુના માપ સરવાળો એટલે પરિમિતિ. ઓકે ચલો, હવે આનું આનું સૂત્ર શું છે ત્રિકોણનું? આપણે જો દાખલાની ગણતરી મારે તમને નથી શીખડાવવાની, ક્લિયર ગર્લ્સ હું તમને કહું છું, મને તમને આકૃતિ જોઈને તમને ખબર પડી જવી જોઈએ, તમને એનું સૂત્ર યાદ આવી જવું જોઈએ, અને તમને એના દાખલા પછી તો ગણતરી કરવાની છે. અહીંયા શું કર્યું? 14 × 7 જ કર્યા, પણ એ તમને આકૃતિ જોઈને ખબર પડવી જોઈએ કે ભાઈ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આનું સૂત્ર આ છે, એટલા માટે મેં આ દાખલો આવી રીતે ગણ્યો છે. ગણતરી સાવ સહેલી છે, ખાલી એની સમજણ જ તમને ક્લિયર હોવી જોઈએ. ઓકે ચાલો, તો આનું સૂત્ર શું છે ત્રિકોણનું? 1/2 × π/π/વેગ. 1/2 π/π/વેગ. પાયાની વેલ્યુ કેટલી છે આમાં? પાયાની વેલ્યુ કેટલી છે આમાંથી? તમે પાયો કોને ગણશો? કઈ વેલ્યુ ને પાયો ગણશો? 14 સેમી. વેરી ગુડ. અને એના ઉપરના વેધની કિંમત કેટલી છે? 11 સેમી. 7 સેમી. વેધની કિંમત કેટલી છે? 7. વેરી ગુડ. જો બેટા આ રકમ છે ને આ બાકીની, તમને એકચ્યુઅલી ક્ષેત્રફળ જ શોધવાનું છે, પણ તમને આ કન્ફ્યુઝ કરવા માટે આ બે રકમ અહીંયા મૂકી દીધી છે. કાયદેસર તમારે કિંમત બે જ વસ્તુની જોવે છે, 1/14 અને 1/7. બાકી એક વેલ્યુની તમારે જરૂર નથી, પણ આ બે વેલ્યુ છે ને તમને નક્કી કરતા આવવું જોઈએ કે આ ત્રિકોણની અંદર પાયો કયો છે અને વેધ કયો છે, તમને ખબર પડવી જોઈએ, તો જ તમે ગણતરી કરી શકો. આ બે કિંમતની કોઈ આ દાખલાની અંદર જરૂર જ નથી, બરાબર છે? શું કામ? કે આપણે આપણું સૂત્ર જેમ કે છે એટલે તમારે સૂત્ર માટે પણ કન્ફ્યુઝન આવે. તમે શું કરો, ક્ષેત્રફળ છે, પેલા જો તમને ક્ષેત્રફળ અને પરિમિતિ ન ખબર હોય ને તમે આનો સરવાળો કરી મૂકી દો. એટલા માટે પેલા હંમેશા રકમની અંદર વાંચવાનું કે શું પૂછાયું છે, પછી એના માટે મને કઈ કિંમતની જરૂર છે, જે કિંમતની જરૂર છે એ રકમમાં આપેલી છે કે નથી એ પછી ગોતો, અને પછી સૂત્ર મુજબ દાખલો ગણ, બરાબર છે? ઓકે ચલો આગળ જઈએ. લંબચોરસ અને ચોરસમાં મને નથી લાગતું કે મારે ડીપમાં જવું જોઈએ, જરૂર છે નહીં ને? ઓકે તો હું આગળ બાજુ ચતુષ્કોણનો આ દાખલો મેં હોમવર્કમાં આપ્યો હતો. ચલો તો ગર્લ, શું કર્યું હતું તમે આમાં? સંભાજી ચતુષ્કોણ એટલે શું કોઈ કહેશે મને? આપણે બધી જ ડીપમાં ચર્ચા થઈ ચૂકી છે હો બેટા. આજે તો મારે તમારી ખાલી ટેસ્ટ જ માપવાના જ છે કે તમે શું કર્યું, તમને કેટલું આવડ્યું. બે વિકર્ણનો ગુણાકાર, વિકર્ણ એટલે શું બેટા? ચલો પેલા તો સંભાજી ચતુષ્કોણ કેવી રીતે દોરાય, હું 2-5 દોરું છું આકૃતિ, તમે મને કહેજો કે આને સંભાજી ચતુષ્કોણ કહેવાય કે ન કહેવાય.
મને કેજો સંબાજુ ચતુષ્કોણ હોય કે ન હોય એની આકૃતિ. પેલી પેલી મિસ. બરાબર, જોઈને સમજીને મને કેજો બેટા. છેલ્લી સંબાજુ ચતુષ્કોણ કોને કહેશો તમે? પાંચ આકૃતિ દોરી છે, આમાંથી સંબાજુ ચતુષ્કોણ ની આકૃતિ કોને કહેશો? મને ઈ કહેશો બેટા. આ એરો બતાવ્યા છે, મેં તમને કીધા હતા ખબર છે બેટા કે એ શું બતાવે છે. હા, ઈ માપ સરખા છે. હા, મતલબ કે આ ચતુષ્કોણ છે એના બધા જ માપ સરખા છે. આના બધા માપ સરખા છે? નહીં, એના સામ સામેની બાજુના માપ સરખા છે. બરાબર ને? આના બધા માપ સરખા છે? જોઉં તો નહીં. આ ચતુષ્કોણ છે, ઓકે. આમાં નહીં નહીં. મને એમ કહો કે આ પાંચ આકૃતિ માંથી કઈ આકૃતિ સંબાજુ ચતુષ્કોણ ની છે? પેલી અને ત્રીજી. પેલી અને ત્રીજી કઈ રીતે થઈ શકાય? તમે બધી બાજુ છે ને એના માપ સરખા હોય સંબાજુ ના, એટલે પેલી. ઓકે, ચલો પેલી અને ત્રીજી આપણે રાખીએ છીએ. બરાબર ને? પેલી અને ત્રીજી રાખું છું. ઓકે, પછી હવે પેલી અને ત્રીજી વચ્ચેનો તફાવત શું મને કયો બેટા? પેલી ચોરસ છે અને બીજી સંબાજુ ચતુષ્કોણ છે. નહીં નહીં, આ ચોરસ છે ને આ ચતુષ. હા, બરોબર. હતા ઓકે, તો ચોરસ અને સંબાજુ વચ્ચે ભેદ શું? ચોરસ અને સંબાજુ વચ્ચે તફાવત, જો ચોરસ ની ચારે બાજુ સમાન હોય, સંબાજુ ની પણ ચારે બાજુ સમાન હોય, તો એ બે વચ્ચે તફાવત શું આવ્યો? ચાલો કયો મને બેટા. ક્રોસ માં આપેલું હોય એટલે. ક્રોસ માં શું કામ આપેલું હોય અને આમાં શું કામ ક્રોસ માં નથી આપેલું, એનું રીઝન શું? આપણે કીધું તું કે ચતુષ્કોણ ને કુલ કેટલા અંગો હોય? ચતુષ્કોણ ના કુલ અંગો કેટલા? કેટલા અંગ ભેગા છે? આપણે છેલ્લું લેક્ચર નું રેકોર્ડિંગ સાંભળજો કાલે, હને? આજે આજે તમારા ગ્રુપમાં મૂકેલું હોય છે ને, એમાં મિસ બોલ્યા હતા. કેટલી વાર આપણે એ વિશે ચર્ચા કરી હતી, ચતુષ્કોણ ને અંગો કેટલા હોય? તો કે ચાર બાજુ. બરાબર, ચતુષ્કોણ ને કેટલા અંગ હોય? તો કે ચાર બાજુ હોય, ચાર ખૂણા. અને હજી હજી શું બાકી રહ્યું? ચાર બાજુ, ચાર ખૂણા અને બે ધાર. નહીં, બાજુ એટલે ધાર જ થાય બેટા, બે વિકર્ણ. ઓકે, કુલ અંગો કેટલા? 10. તો ચોરસ અને સંબાજુ વચ્ચે ક્યાં તફાવત પડે છે એ કયો મને. ચાર બાજુ તો બે ની સમાન જ છે. ચલો હું એક્સેપ્ટ કરું છું કે ચોરસ ની ચારે બાજુના માપ સરખા હોય, સંબાજુની પણ ચારે બાજુના માપ સમાન હોય. ઓકે, તો ફેર ક્યાં પડ્યો? કયા અંગમાં ફેર પડે છે? કયા અંગમાં ફેર પડે છે એના? બે વિકર્ણોમાં. ઓકે, વિકર્ણમાં શું ફેર પડે? વિકર્ણમાં પણ ફેર પડે અને ખૂણાનો મેઇન તફાવત કયો ખબર છે? ચોરસના ચારે ખૂણાના માપ કેવા હોય? સમાન સમાન. સંબાજુના છે જો તો એની આકૃતિ જોતા લાગે છે તમને બેટા? નહીં, ફેર લાગે છે. ચોરસના ચારે ખૂણાના માપ સમાન હોય એટલે કે ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય, ત્યારે સંબાજુના ચારે ખૂણા કાટખૂણા હોય નહીં. બરાબર, એના સામસામેના ખૂણા જ સમાન હોય. બરાબર, અહીંયા બધા જ ખૂણાના માપ કેવા છે?
સમાન. તો મુખ્ય તફાવત કયો ચોરસ અને સમબાજુ વચ્ચેનો? સમબાજુ ચતુષ્કોણમાં ઉપર નીચેનું માપ અને આજુબાજુનું માપ અલગ હોય અને ચોરસમાં સમાન. ખૂણા, ખૂણા બેટા. ચોરસના ખૂણા સમાન હોય અને સમબાજુના ખૂણા અલગ અલગ હોય. ક્લિયર બેટા? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? ચોરસ અને સમબાજુ. ઓકે, હવે આપણે આ દાખલો કરીએ કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર બોલો બેટા. ચલો, એકના છેદમાં બે ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. નહીં નહીં નહીં, વિકર્ણની લંબાઈ જો પેલા રકમ જુઓ, એમાં શું આપેલું છે? વિકર્ણની લંબાઈ આપેલી છે. તો એવું સૂત્ર જોયું તું? જો બેટા, તમે તમારી બુકમાં લખ્યું હોય તો યાદ કરો, સમબાજુ એટલે વિકર્ણ વચ્ચેનો સંબંધ, સમબાજુ એટલે એના વિકર્ણો વચ્ચેનો સંબંધ. હા, એકના છેદમાં બે ગુણ્યા વિકર્ણ. વિકર્ણને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડાયાગોનલ. ડી વન અને ડી ટુ બે વિકર્ણ. પહેલા વિકર્ણનું માપ ડી વન અને બીજા વિકર્ણનું માપ ડી ટુ. વિકર્ણને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ડાયાગોનલ. બરાબર, એટલે ડી વન ને ડી ટુ. આપણે ડાયાગોનલ વિશે ચેપ્ટર નંબર 3 માં ભણાતા, એના વિકર્ણોની સંખ્યા શોધતા પણ શીખાતા. સૂત્ર યાદ છે કે ભૂલાઈ ગયું? જો બેટા, આ બધું જ ભૂલી જશો ને, મેથ છે ને એ લિંકમાં જોડાયેલું છે. એક લિંક અટેચ ન થાય ને મોબાઈલમાં તો આગળ કામ ન થાય. એમ મેથ્સમાં પણ જો આગળની લિંક તૂટી જાય ને તો આપણે આગળ કામ કરતા અટકી જઈએ. એટલે લિંકમાં જોડાયેલું રહેવું બહુ જરૂરી છે. લિંક તમારી તૂટી ને મેથ્સની અંદર, એટલે કામ ન થાય. બરાબર, હવે મને આ ગણતરી કરતા તમને શીખવાની જરૂર લાગે છે તમને બેટા? નહીં મિસ. 7.5 × 12 કરવાની છે. આ દાખલા તો તમે ચોથા પાંચમાં કરીને આવ્યા છો. બરાબર, મારે શું શીખવાડવાનું હતું તમને? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો શું છે, સમબાજુ ચતુષ્કોણ શું છે અને એનું સૂત્ર શું છે. બરાબર, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને બેટા કે નહીં? જો અહીંયા દાખલો ગણીને તૈયાર જ છે. ઓકે, હવે આજે આપણે જે શીખવાનું છે એ શું શીખવાનું છે? સમલંબ ચતુષ્કોણ. હવે આ ચતુષ્કોણ છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ, બધા જે હતા લંબચોરસ, ચોરસ, સમબાજુ, એના કરતા થોડોક અલગ છે. આપણે ચતુષ્કોણની સમજમાં શીખાતા શું તફાવત છે બધામાં મને કયો તો બેટા? સમલંબ ચતુષ્કોણ છે ને, હે, એમાં એક છેડો છે ને આગળ સુધી, બે છેડા આગળ આગળ જાય તો વચ્ચે છે ને એ ભટકાઈ જાય, અથડાય, અલગ અલગ છેદે છેદે. આપણે ગણિતની ભાષામાં કહીએ તો બે છેડા છે, કોઈ પણ એક જગ્યાએ છેદે છે. અહીંયા જોઈ શકો છો તમે. બરાબર, જ્યારે એક બાજુ જે છે એ શું છે? તો કે સમાંતર રહે છે, એ છેદતું નથી. બરાબર, આ બાજુ છે, તમે જો એક જ મિનિટ બેટા, આ બાજુને તમે લંબાવશો અહીંયાથી તો એ બાજુ સતત વધતી રહેશે, ક્યાંય છેદશે નહીં. બરાબર, તો આવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? સમલંબ ચતુષ્કોણ. હવે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો મારી પાસે એની જે સમાંતર બાજુ છે ને, એટલે કે આ બાજુ અને આ બાજુ, આ બંને બાજુનું માપ હોવું જોઈએ. આનું ક્ષેત્રફળ શોધવા માટે મારી પાસે શું હોવું જોઈએ? તો કે એની જે સમાંતર બાજુ છે એનું માપ હોવું જોઈએ પ્લસ એના ઉપર દોરેલો લંબ અંતર, એટલે કે એની બે વચ્ચેનું જે અંતર છે ને, આ બે બાજુઓ વચ્ચે જેટલું અંતર છે જે આ, એ હોવું જોઈએ. બરાબર, શું કયા 3 માપ હોવા જોઈએ મારી પાસે ગર્લ? કયા 3 માપ હોવા જોઈએ? તો કે પેલા બે બાજુઓની લંબાઈ સમાન છે, ઈ
ઉપર નીચે જે બાજુ છે ને એનું લંબ અંતર. આ સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે અહીંયાથી અહીંયા સુધીનું કેટલું અંતર છે? 4 સેમી છે, 5 સેમી છે, 7 સેમી છે, 1. ઓકે. અને આ બે બાજુઓનું માપ બરાબર આ હોય તો હું આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકું. બરાબર, સમબાજુમાં મને ખબર હોવી જોઈએ કે મારી પાસે એના વિકીર્ણનું માપ હોવું જોઈએ. જ્યારે સમલંબની અંદર મારી પાસે શું હોવું જોઈએ? સમલંબની અંદર મારી પાસે શું હોવું જોઈએ બેટા? સમાંતર બાજુઓના માપ, બંને સમાંતર બાજુઓના માપ અને વચ્ચેનું લંબ અંતર. બરાબર, અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો મારી પાસે શું હોવું જોઈએ? તો કે પાયો અને પાયા પરનો વેધ. ઓકે, એટલે જો બધા જ ચતુષ્કોણ છે પણ તમે બરાબર એને ડિફરન્શિએટ કર્યા હશે, એને અલગ પાડ્યા હશે, એની આકૃતિ તમારા મગજમાં ક્લિયર હશે. હવે તમે અહીંયા જુઓ, તમને આ રકમ ખાલી આમને માપી દીધી છે. જો આખી આખી રકમ જ ખાલી અપાયેલી છે, તમને કોઈ આકૃતિ કોઈ વસ્તુ અપાયેલી નથી. અહીંયા જુઓ બરાબર, આટલું જ આપી દે તો તમારા મગજમાં પેલા તો સમલંબ ચતુષ્કોણ, તમે જ્યારે રકમ વાત ત્યારે પેલા તો ચતુષ્કોણ કયો છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ, અને સમલંબ એવું બોલાય એટલે તમારા માઇન્ડમાં એની આકૃતિ ક્લિયર થઈ જવી જોઈએ. સમાંતર બાજુ છે તો સમાંતર બાજુની આકૃતિ ક્લિયર થાય, સમબાજુ તો સમબાજુની આકૃતિ તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ, સમલંબ છે તો સમલંબની આકૃતિ, લંબચોરસ છે તો લંબચોરસ કેવો હોય, ચોરસ કેવો હોય, ત્રિકોણ કેવો હોય, અર્ધવર્તુળ કેવું હોય, વર્તુળ કેવું હોય, એટલે એ શબ્દ ઉપરથી તમારા માઇન્ડમાં જો ભૂમિતિ છે ને બેટા, ક્યારે આકૃતિ વગર સમજી ન શકાય. કોઈ પણ આકૃતિ તમારા મગજમાં આવશે ને તો જ તમારા મગજમાં દાખલા આવડશે. તમે સૂત્ર ગોખી નાખશો કે સમલંબનું આ છે, ચોરસનું આ છે, લંબચોરસનું, પણ આકૃતિ જ માઇન્ડમાં ક્લિયર નહીં હોય તો સૂત્ર ગોખવા પણ કંઈ જરૂરી નથી. અને આકૃતિ જો એક વખત માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ તો સૂત્ર ગોખવાની જરૂર નથી, કારણ કે લંબચોરસ છે તો લંબાઈ પહોળાઈ આવે છે, ચોરસ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ આવે છે, સમબાજુ છે તો બે વિકિરણ આવે છે, કારણ કે એના બે વિકિરણોના માપ અલગ અલગ છે, સમાંતર બાજુ છે તો પાયો અને પાયા પરનો વેધ છે, સમલંબ છે તો શું છે? તો કે એની બે બાજુ સમાંતર છે, એનું માપ અને એના વચ્ચેનું લંબ અંતર છે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારા લોકોએ એનું સૂત્ર ગોખવું નથી, એની આકૃતિ માઇન્ડમાં ક્લિયર કરજો. બરાબર છે? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે 3 વસ્તુ હોવી જોઈએ, સમાંતર બાજુઓનો સરવાળો અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. શું છે સમાંતર બાજુઓની લંબાઈ? એક બાજુની લંબાઈ કેટલી છે? એક બાજુની 13 અને બીજી 7. બીજી બાજુની 7. તો એ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે, સરવાળો. સમાંતર બાજુનો સરવાળો અને એ સરવાળા સાથે કોનો ગુણાકાર કરવાનો છે? એની વચ્ચેનું જે લંબ અંતર છે, લંબ અંતર, એનું લંબ અંતર કેટલું છે? 10 સેમી. બરાબર, તો 13 વત્તા 7 એટલે 20, 20 ગુણ્યા 10 એટલે 200 અને 2 વડે ભાગો એટલે 100. જો આ ગણતરી છે ને એ કઈ બહુ મહત્વની નથી, એ તમને આવડે જ છે. 13 વત્તા 7 કરતા આવડે કે નો આવડે? હા મિસ આવડે. એને 10 વડે ગુણતા આવડે કે નો આવડે? હા આવડે. એને 2 વડે ભાગતા આવડે કે નો આવડે? આવડે. આ વસ્તુ છે કે મારે શીખડાવવાની જરૂર છે તમને? ના નહીં, મારે તો આટલી જ, ના મારે આખા દાખલામાં શું સમજાવવાનું હતું તમને, માત્ર અને માત્ર આટલી જ વસ્તુ. બરાબર છે? ઓકે, ચલો હવે આગળ જઈએ આપણે. ચલો, આ કયો આકૃતિ છે? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ. ઓકે, ચલો વેરી ગુડ, સરસ.
સમલંબ ચતુષ્કોણ છે તો પછી હવે તમારા માઇન્ડમાં એનું સૂત્ર ક્લિયર થાય છે, એમાં તમને જરૂરી માપ અપાયેલા છે. જો તો એ દાખલો ગણવા માટે તમને જરૂરી માપ અપાયેલા છે બેટા? નહીં મિસ. હા જો તો શું શું માપની જરૂર છે? જો તો સમલંબ ચતુષ્કોણના સમાંતર બાજુઓના માપ, બે સમાંતર બાજુઓ માપ. હવે અહીંયા જો તો એક આ બાજુ સમાંતર છે, બીજી આ સમાંતર, તો એ બંનેના માપ આપેલા છે તમને? હા પણ અલગ અલગ. નહીં બેટા, મિસ આપેલા તો સમાન છે, તો માપ કેમ અલગ અલગ છે? સમાંતર બાજુના માપ તો અલગ છે બેટા. આ કઈ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, આ તો સમલંબ ચતુષ્કોણ છે બેટા. તો સમલંબ ચતુષ્કોણમાં તો માપ અલગ જ હોય ને? આમ જો તમે આ ક્લિયર કરો તો આ તમને જોતા વે એવું નથી લાગતું કે આ અને આ માપ બે અલગ અલગ છે? હા મિસ અલગ અલગ છે. ઓલામાં કેવું હતું? બરાબર સમાંતર બાજુ છે ને, આમ હતો. આવો હતો બેટા સમાંતર બાજુ, અને આ સમલંબ છે. દેખાય છે ડિફરન્સ? દેખાય છે બે નો? આ બે ના માપ સરખા હોય, આ બે ના માપ કઈ સરખા ન હોય. થઈ ગયું નિદા ક્લિયર માઇન્ડમાં કે હજી નો થયું બેટા? થયું ને ક્લિયર બેટા? હું જે સમજાવવા માંગુ છું એ તને? હા ઓકે ચલો બેટા, ચલો હવે મને કહો કે આનું સૂત્ર યાદ છે તમને બેટા? હા મિસ યાદ છે ને. શું સૂત્ર છે? એકના છેદમાં બે ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનો લંબ અંતર. તો વચ્ચેનું લંબ અંતર અપાયેલું છે આકૃતિની અંદર? હા 3 સેમી. ઓકે તો હવે આ દાખલાને મારે ગણાવવાની જરૂર છે. ચલો તો મને ગણીને કયો તો શું આવે? કઈ બે સંખ્યાનો સરવાળો કરશો તમે? 7 અને 9 નો. 7 અને 9 નો સરવાળો કેટલો થશે? 16. 16 અને એક દૂતીયાંશ છે એટલે 16 ને કેટલા વડે ભાગી નાખશો? 2 વડે એટલે 8 આવશે. વડે ઓકે. એક દૂતીયાંશ બ્રેકેટ ની અંદર 7 વત્તા 9 ગુણ્યા 3, આ બંને નો સરવાળો કેટલો? 16. એટલે 1 ના છેદમાં 2 ગુણ્યા 16 ગુણ્યા 3. આ 16 ને 2 વડે ભાગીએ એટલે 8, અને 8 ગુણ્યા 3 એટલે કેટલા આવશે બેટા? 24. ઓકે ઓકે બેટા, જો અહીંયા કરીને આપેલું છે ક્લિયર. તો અહીંયા હવે આજે આપણે દ્વિપરિમાણીય જે આકૃતિઓ છે ને એ બધા કામ પૂરું થઈ ગયું. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, અર્ધવર્તુળ, સમબાજુ, સમલંબ, સમાંતર બાજુ, આવી તમામ આકૃતિઓના ક્ષેત્રફળનું કાર્ય પૂર્ણ કર્યું. હવે પછીના લેક્ચરમાં આપણે ત્રિપરિમાણીય આકારો વિશે ભણશું. એટલે હવે તમે કાલે ત્રિપરિમાણીય આકારો જેવા કે સમઘન, લંબઘન, શંકુ, લંબઘન, નળાકાર, આવા ચારે ચાર આકારની સમજૂતી આપણે ચેપ્ટર 10માં લઈ જ લીધી છે, પણ એના વિશેનો થોડો ખ્યાલ ટેક્સ્ટ બુકમાં આપેલું છે, વાંચતા આવજો તો તમને સમજવાની વધારે મજા આવશે. ચલો આજો તો આનું આવડે કે નું આવડે આ દાખલો? આજે હું આની મૂકી દઈશ, આજે હું આની PDF મૂકી દઈશ. 10 વત્તા 5 કરવાનું બરાબર, એટલે 15 અને 6 વેરી ગુડ, સરસ. તો અહીંયા કરીને જ આપેલો છે બરાબર છે બેટા. હવે અહીંયા જો તો 3 છે, પહેલો કયો છે? ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણ. બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ. અને ત્રીજો સમબાજુ. સમબાજુ ઓકે. પહેલામાં કયા 3 માપ આપેલા છે? 22 સેમી, 8 સેમી અને 10 સેમી. એટલે બે બે બાજુના અને વચ્ચેનું લંબ અંતર. ઓકે, સમલંબમાં આપણને એ જરૂરી છે. પછી 7માં શું આપેલું છે?
વિકિરણોનું માપ નહીં, સાતમા માં બેટા સમાંતર બાજુ છે, એટલે પાયો અને પાયા પરના વેધનું માપ આપેલું છે, અને આઠમા માં બે વિકિરણોનું માપ આપેલું છે. આપેલું છે ઓકે. તો આ ત્રણે ત્રણ દાખલા હોમવર્ક માટે મૂકું તમારા? હા મિસ. આવડશે? આવડશે ને? ઓકે ચલો, આજે હું આની પીડીએફ છે મૂકી દઈશ, બરાબર છે બેટા? હેલો ગર્લ્સ. હા મિસ. ના મિસ. ગુડ મોર્નિંગ રીના.